આજ રોજ બપોરના 12 વાગ્યાની આસપાસ જંબુસર તાલુકાના ઉમરા ગામના ગ્રામજનોએ ભરૂચ જિલ્લા સમરતાની કચેરીએ આવી પહોંચી ઉમરા ગામ ખાતે એક અઠવાડિયા પહેલા અંગત અદાવતમાં ફાયરિંગ થયું હતું, જેમાં અરવિંદ ઠાકોર નામના શખ્સની હત્યા થઈ હતી. સમગ્ર હત્યાના બનાવમાં ગુનેગાર જુમ્મા ખાન અલી ખાન પઠાણ હત્યા જેવો ગંભીર ગુનો કરી 7 દિવસ બાદ પણ પોલીસ પકડતી દૂર રહેતા ગ્રામજનોએ જિલ્લા સમરતાને આવેદનપત્ર આપી હત્યારાને ઝડપી પાડવા માટેની ગંભીર માંગ ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રામજનોના આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સમગ્ર હત્યાકાંડના ગુનેગારો અગાઉ પણ ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે અને માથા ભારે છે, જેના કારણે આજે પણ ગામમાં લોકોમાં ભયનો માહોલ વચ્ચે જીવી રહ્યા છે તેમ જણાવ્યું હતું. કે અમારી માંગ એટલી જ છે કે આની અંદર જે બી ગુનેગારો છે એમને પકડવાની વહેલામાં વહેલી તકે ચક્રો ગતિમાન કરે, કે ભાઈ એ લોકોને પકડી લાવે. આજે 7 દિવસ થયા છે તો પણ એ લોકોને કોઈ પકડેલા નથી. અને આ અગાઉ જે બી આ મારનાર વ્યક્તિ છે એ આ મહિનામાં 1.5 થી 2 મહિનામાં 3 ગુનાઓ છે. પહેલાં એને મારામારીનો કેસ કરેલો, એની બી FIR અમે રજૂ કરેલી છે. ત્યાર પછી આ મર્ડર કરેલું, મર્ડર કર્યા પછી બીજા દિવસે એને બીજા ભાઈને અમારા એક બીજા ભાઈ છે એમને મારી નાખવાની ધમકી આપેલી છે. તો આની અંદર પોલીસ કેટલું ઇન્વોલ્વ થાય છે અને કેટલું થશે અને સચોટ એનો નિર્ણય લાવે એવી અમે માંગ સાથે આ આવેદનપત્ર આપીએ છીએ. આગળ જો આ માંગણી અમારી સ્વીકારવામાં નહીં આવે અને જો આ લોકોને પકડવામાં નહીં આવે તો અગાઉના 10 દિવસોની અંદર અમે 10 તારીખે અમે આત્મવિલોપન અને આ મરણાંત ઉપવાસ પર બેસવાના અમારા ચક્રો ગતિમાન છે કે અમે એ રીતે નિર્ણય લીધેલો છે. અવિ સૈયદનો રિપોર્ટ, ભરૂચ.